સુરતના પાલ વિસ્તારમાં ભૂવો પડતા ટ્રક ફસાઈ. સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થાત પાલિકાની પોલ ખુલી. પાલ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં ભૂવાઓ પડ્યા. એક જ રોડ પર 4 જેટલા ભૂવાઓ પડ્યા. ભૂવા પડતા ટ્રક ફસાઈ. સુરતમાં વરસાદ પડતા જ ભૂવા લડવાની શરૂઆત થઈ ગઈ છે. પાલ વિસ્તારમાં ભૂવો પડતા એક ટ્રક ફસાઈ હતી. સુરત મહાનગરપાલિકાના પ્રિમોન્સુન કામગીરીના લીરા ઉડાડતી ઘટના પાલ વિસ્તારમાં સામે આવી હતી. પાલ વિસ્તારમાં એક રોડ પર 4 અલગ અલગ જગ્યાએ ભૂવા પડ્યા હતા, જેમાં એક ટ્રક ફસાઈ ગઈ હતી. ટ્રક ફસાઈ જતા રોડ બ્લોક થઈ ગયો હતો અને ટ્રકમાં ભરેલો સામાન ખાલી કરવો પડ્યો હતો. સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના પાપે રાહદારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. એક જ રોડ પર 4 અલગ અલગ જગ્યાએ ભૂવો પડતા તંત્ર સામે અનેક સવાલ ઊભા થયા છે. સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સુનિલ પાટીલ, સુનિલ રામભો પાટીલ. સુનિલભાઈ, આ જે રીતના ભૂવો પડ્યો ક્યારે આવ્યા, તમે નજરે શું જોયું? નજરે તો આપણે પેલા આગળનો ખાડા પડ્યા હતા, એમ ગાડી ફરેલ લાવો તો અહીંયા લગાડવાની હતી ગાડી, એમ ઊભી રાખી. મેં કીધું વાતમાંને પૂછું તો ભાઈ કયા કઈ જગ્યા ખાલી કરવાની છે. આટો નીચે ઉતરીને આટલાકમાં બેસી ગયું ઓટોમેટિક. એટલે પાછળનું પાછળ બે ગયો, આગળનો ઊભો હતો, આગળનો બી બે ગયો પાછો. ટ્રક આખો બેસી ગયો. હા, ટ્રક આખી બેસી ગયું.